तो प्रथम तबक्का ने बीजा तबक्काना चूंटणी प्रचार में भले मोंघवारीनी क्यांय वात ना थई होय, चूंटणी प्रचार अलग अलग मुद्दाओ पर थयो होय, परंतु प्रथम तबक्काना मतदान में मोंघवारीनी असर चोक्कस देखाई। गुजरात विधानसभा चूंटणीनું प्रथम तबक्कानું सौराष्ट्र कच्छ અને દક્ષિણ ગુજરાતનું મતદાન પૂર્ણ થઈ ગયું છે। તેરા ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકામાં રહેલી મહિલાઓના મતદાન અંગે જાણવું પણ જરૂરી છે। ગૃહિણીના બજેટ પર પડેલી ખાપની મતદાન પર અસર જોવા મળી હોય એવું લાગી રહ્યું છે। આ વખતે દિવ્યાસી બેઠકમાંથી 6 બેઠકમાં પુરુષ કરતા મહિલાઓએ દમદાર વોટિંગ કર્યું। ગત 2017ની ચૂંટણી કરતા આ વખતે મહિલાઓનું જિલ્લા પ્રમાણે સરેરાશ મતદાન 3.24% ઓછું નોંધાયું છે। જ્યારે એક જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લામાં મહિલાઓના મતદાનમાં ઘટાડો નોંધાયો છે। ચોંકાવનારી વાત એ છે કે શહેર કરતા ગામડામાં વધુ મતદાન થયું। મતદાનના સમય 8 થી 5 વાગ્યા સુધી છે અને અમુક જગ્યા છે 5 વાગ્યા પછી લોકો ગયા, એસ્પેશિયલી અર્બન એરિયાસમાં। અને ફોર્થ એન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, અમે ડેટા એનાલિસિસ થયા પછી અર્બન એપથી જોવા મળ્યું, રૂરલ વિસ્તારમાં વધારે મતદાન થયું અને અર્બન વિસ્તારમાં ઓછું મતદાન થયું। આ સાથે જ 2017ની સરખામણીએ 83 બેઠક પર મહિલાઓના મતદાનમાં ઘટાડો નોંધાયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે પુરુષોથી પણ 5% ઓછું મતદાન નોંધાયું છે। ત્યારે કયા જિલ્લામાં મહિલાઓનું ઓછું મતદાન જોવા મળ્યું તેના પર નજર કરીએ તો કચ્છ જિલ્લામાં 2017માં 62.34% મતદાન થયું હતું, જ્યારે 2022માં 57.79%, સુરેન્દ્રનગરમાં 2017માં 61.21% અને 2022માં 58.79%, મોરબીમાં 2017માં 69.84% અને 2022માં 65.94% થયું, રાજકોટમાં 2017માં 63.15% અને 2022માં 56.12% થયું, જામનગરમાં 2017માં 59.89% અને 2022માં 55.59% જ થયું, બોટાદમાં 2017માં 58.36% અને 2022માં 53.57% થયું। સરેરાશ મતદાન 2017માં 65.16% થયું હતું, જ્યારે 2022માં 61.92% જ થયું। બીજી તરફ 6 બેઠક પર મહિલાઓનું મતદાન પુરુષોથી વધુ થયું, જેમાં સુરત જિલ્લાની ઉધના 84 અને ડાંગ જિલ્લાની ડાંગ તેમજ નવસારી જિલ્લાની જલાલપુર અને વલસાડ જિલ્લાની વલસાડ તેમજ ઉમરગામમાં પુરુષો કરતા મહિલાઓએ વધુ મતદાન કર્યું છે। જો કે હજુ પણ મહિલાઓના મતદાન ઓછું કરવાના ઘણા કારણો સામે આવી રહ્યા છે। મહિલાઓનું મતદાન ઓછું થવાનું એક કારણ એ છે કે મતદાર તરીકે સ્ત્રીઓની નોંધણી જ પ્રથમ તો ઓછી થાય છે। મતદાર તરીકે નોંધણી થાય તે પછી ઘરકામ છોડીને સ્ત્રી મતદાન કરવા જાય એવું પણ બને છે। આમ પુરુષો કરતા મહિલાઓના થયેલા મતદાન પાછળ મોંઘવારી જવાબદાર છે કે પછી બીજું એ તો પરિણામ જાહેર થયા પછી જ સ્પષ્ટ થશે।